ધોરણ સાતની અંદર ગણિત સ્વાધ્યાય પોથીમાં આપણે પ્રકરણ 11ના દાખલા બાકી છે તે ગણિત એમાં સ્વાધ્યાય પ્રકરણ 11 સ્વાપોથીમાં દાખલા નંબર 1-4 એમાં તમારે ખાલી જગ્યા એમસીક્યુ બરાબર અને ખરા ખોટાને છે વિકલ્પ તો એ ક્વેશ્ચન તમારી જાતે કરી લેજો એમાં કોઈ પણ ક્વેશ્ચન ના સમજાય તો બરાબર ફોન દ્વારા અથવા તો સ્કૂલે આવીને સમજી લઉં આવે ત્યારે ફોન કરો અગર આપણે દાખલા નંબર 5થી જોઈશું દાખલા નંબર 5ની અંદર પહેલાં રકમ સમજીશું એક ચોરસ છે અને એક લંબચોરસ છે બેના ક્ષેત્રફળ સરખા કીધા છે જો ચોરસનું ક્ષેત્રફળ શોધો તો એ એટલું થાય છે જેટલું લંબચોરસનું ક્ષેત્રફળ છે જો ચોરસની બાજુનું માપ એટલે કે જો ચોરસની અંદર એક બાજુનું માપ 40 સેમી હોય બરાબર તો લંબચોરસની લંબાઈ આપેલી નથી પણ પહોળાઈ આપેલી છે 25 સેમી એના આધારે તમારે લંબચોરસની લંબાઈ શોધવાની છે અને તેની લંબચોરસની પરિમિતિ શોધવાની છે પહેલાં તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકો તમે ચોરસનું ક્ષેત્રફળ શોધો એટલે લંબચોરસનું ક્ષેત્રફળ તમારે શોધાઈ જાય ક્ષેત્રફળ પરથી આપણે લંબાઈ મળી જાય અને લંબાઈ અને પહોળાઈ મળી જાય એટલે પરિમિતિ પણ મળી જાય તો હવે દાખલાની શરૂઆત કરીએ સૌ પ્રથમ ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકશું એલ ગુણ્યા એલ એલ એટલે કે બાજુની લંબાઈ આપેલી છે 40 ગુણ્યા 40 ચોકે ચોકે 16 અને 2 0 1600 સેમી સ્ક્વેર આવે આમ 40નો વર્ગ કરો તો કેટલો થાય 1600 હવે ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી અહીંયા ક્ષેત્રફળ બેના સરખા છે એટલે ક્ષેત્રફળ કેટલું થશે 1600 લંબાઈ એલ એટલે કે લંબાઈ લંબાઈ આપણે રકમમાં લંબચોરસની શોધવાની કીધી છે અને બીનો મતલબ થાય પહોળાઈ પહોળાઈ તમને 25 સેમી આપેલી છે 1600 હવે 25 અને એલ વચ્ચે ગુણાકાર છે ગુણાકારનું થઈ જશે આમની સાઈડ આવે તો ભાગાકાર બરાબર 1600નો 25 સાઈડ ભાગાકાર કરીએ તો જવાબ આવે 64 કેવી રીતના ભાગાકાર થશે જોઈ લઈએ આપણે એક વખત 1600 એને ભાંગ્યા 25 2400 થાય 25 5 125 25 6 150 25 7 175 વધી જાય તો 25 6 થી ભાગ આવશે 25 6 150 0 1 અને 0 10 વધે ઉપરથી ઉતર્યો 0 કેટલા થયા 100 25 6 ને 100 તો જવાબ હું આવ્યો તમારો 64 હવે આપણે લંબાઈ કેટલી જરી ગઈ 64 હવે આપણે પરિમિતિ શોધશો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકશું 2 કૌંસમાં એલ પ્લસ બી 2 લંબાઈ આપી આપણે હમણાં જ શોધી 64 પહોળાઈ 25 આપેલી છે પહેલાં બંનેનો સરવાળો 5 ને 4 9 અને 6 ને 2 8 બરાબર 89 થાય 89નો 2 સાથે ગુણાકાર કરીએ તો જવાબ આવે 178 9 2 ને 18 18 નો 8 વધાવે 1 8 2 0 ને 1 7 જવાબ આવશે 178 સેમી પરિમિતિનો જવાબ આવશે હવે દાખલા નંબર 5ની અંદર પહેલો દાખલો થઈ ગયો એની નીચે બીજો દાખલો આપેલો છે બરાબર એક ચોરસ છે જેનું ક્ષેત્રફળ 900 છે તમારે એની પરિમિતિ શોધવાની છે તો ક્ષેત્રફળ ઉપરથી પહેલાં આપણે લંબાઈ એટલે કે એક બાજુનું માપ શોધીશું એક બાજુના માપ ઉપરથી ચારે બાજુનો સરવાળો કરી નાખો એટલે પરિમિતિ મળી જાય તો પહેલાં ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકીશું એલ ગુણ્યા એલ અહીંયા ક્ષેત્રફળ આપણે રકમ આપેલું છે 900 સેમી સ્ક્વેર એટલે ક્ષેત્રફળની નીચે મૂકી દીધું 900 અને એલ ગુણ્યા એલ એલ ગુણ્યા એલ એટલે કેટલો થઈ જાય એલનો વર્ગ હવે 900નો મેં અહીંયા વર્ગ કાઢેલું છે વર્ગમૂળ કાઢેલું છે તમે જોઈ શકો છો બરાબર આપણે આમાં ડાયરેક્ટ જો જેને વર્ગને આવડતા હોય બરાબર 1 થી 30 સુધીના જેમ કે 1 ગુણ્યા 1 કરો તો 1 થાય 2 ગુણ્યા 2 કરો તો 4 થાય 6 ગુણ્યા 6 કરો 36 થાય 11 ગુણ્યા 11 કરો તો 144 થાય 15 ગુણ્યા 15 કરો તો 225 થાય 25 ગુણ્યા 25 કરો તો 625 થાય તો એવી રીતના 30 ગુણ્યા 30 કરીએ તો કેટલા થઈ જાય 900 અહીંયા એલ ગુણ્યા એલ એટલે 1 એલને કેટલા ગણવાના 30
बीजा एल ने 30 30 × 30 करो तो 900 थी जाए। अँ डायरेक्ट 30 आपने जो वर्गमूल आवड़त हो 30 सुधीनू तो आपने कर सके, न खबर पड़े तो मैं सीरीज द्वारा तमने समझावेलू जी रकम 900 है एनो वर्ग करवो एटले बब्बे नी जोड़ी बनावानी अने सीरी बनावी देवानी, जेम आपणे लसा गुसा शीखी गया छे 900 नी सीरी बनावी दे बराबर। तो बेय भागाले छेले 450 आवे, पाछा बेय भागाले एटले 225 आवे, पाछी त्रणथी भागाले छे तो 75, पाछी त्रणथी भागाले तो 75 ने 75, 25 25 25 અને 5 1 5 અહીંયા 5 5 ની જોડી બનાવેલી છે, 3 3 ની બનાવેલી છે અને 2 2 ની બનાવેલી છે, 5 અને 5 ની જોડી એટલે 1 પણ 5, 3 અને 3 ની જોડી વર્ગ કીધું એટલે 2 2 ની, જેની ઉપર ઘન હોત એને કે મતલબ કે 3 હોત તો 3 3 ની જોડી બનાવત, ચતુર્થમૂળ કીધું તો આપણે 4 4 ની જોડી બનાવત, પણ આપણે 2 2 કીધું છે એલ ગુણ્યા એલ એટલે આપણે 2 2 ની જોડી બનાવેલી છે, 5 3 15 અને 15 × 2 15 × 2 30 એમ પણ તમે રફમાં કરી શકો, એટલે એલ એટલે લંબાઈ આપણે 30 મળી ગઈ। એના ઉપરથી ચોરસની પરિમિતિ શોધીશું, 4 × એલ 4 3 ને 12 120 સેમી બરાબર। ત્યાર પછી આગળ દાખલા નંબર 3 5માંનો ત્રીજો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની અંદર AD બરાબર 4 સેમી છે, CDનું માપ 6 સેમી છે, BM લંબ CD એટલે કે CD છે પાયો છે ને એના ઉપર વેધ BM દોરેલો છે, BN લંબ AD એટલે કે AD આધાર પાયો છે અને એના ઉપર BN દોરેલું છે, BMનું માપ 3 સેમી આપેલું છે અને બીજો વેધ BN છે, બે વેધ આવ્યામાં BM BN એ બે તમારે શોધવાના છે। હવે બાજુમાં મેં આકૃતિ દોરેલી છે, તમારે પણ જ્યારે દાખલા ગણો તો સાઈડમાં જગ્યા હોય તો આકૃતિ દોરી નાખવી જેથી સમજાઈ જાય કે કેને આપણે પાયો ગણ્યો છે ને કેને આપણે વેધ ગણેલો છે। મેં એક સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરી, ABCD ચતુષ્કોણ દોર્યો છે, જોકે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ મેં અહીંયા વ્યવસ્થિત દોરી નથી, હમણાં ડાયરેક્ટ દોરી નાખી છે, તમે વ્યવસ્થિત આ રીતના દોરજો। પછી એના ઉપર હવે એમ કીધું છે CD છે એને લંબ BM એટલે કે અહીંયા ધ્યાન રાખજો આકૃતિની અંદર, અહીંયા CD એ પાયો લીધેલો છે એનો માપ 6 થશે, એના ઉપર આ વેધ દોરેલો છે બરાબર 3 સેમીનો, અહીંયા AD પાયો થશે એના ઉપરનો વેધ થશે BM બરાબર, આપેલો વેધ થશે ને આ બીજો વેધ થશે, આપણે એક વેધનું માપ આપેલું છે ને એક વેધનું માપ તમારે શોધવાનું છે। સૂત્ર મૂકીશું સમાંતર બાજુ ચતુષ્કોણનો, સમાંતર બાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ બરાબર B × H પાયો × વેધ, અહીંયા મેં આખી આકૃતિમાં 2 પાયો અને 2 વેધ છે બરાબર, એટલે મેં અહીં નામ લખેલું છે, પહેલો મેં પાયા તરીકે CDને લીધું છે અને એના ઉપરનો વેધ તરીકે BM લીધેલું છે, તમે આકૃતિમાં જોઈ શકો છો આપણે 2નું માપ આપેલું છે, એના ઉપરથી મેં પહેલાં ક્ષેત્રફળ મેં આ પાયો લીધો છે અને એના ઉપરનો વેધ લીધો છે, એટલે એકનું માપ 6 છે એકનું માપ 3 છે, 6 3 ને 18 થશે। ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ B × H એક ક્ષેત્રફળ 18 જડી ગયો આપણે, અહીંયા બીનો મતલબ મેં લીધો છે AD, એના પરનો વેધ મેં લીધો છે BN બરાબર, AD નું માપ 4 આપેલું છે, BN એ આપણે શોધવાનું છે, ગુણાકાર ગુણાકારનો થઈ જશે ભાગાકાર, અહીંયા 18નો આપણે 4 સાથે ભાગાકાર કરીએ તો 4.5 જવાબ આવશે, જેમ કે 4 4 4 4 16 17 18 બે વધે પોઈન્ટ મૂકી દે ઉપરથી તો 0 4 5 20 4.5 સેમી જવાબ આવશે। ત્યાર પછી દાખલા નંબર 4